જ્યોતિનાથજી કોઈ ફરક શું પડે? જો સાચા સંત હોય તો એમને કોઈ ફરક ના પડવો જોઈએ. દશા હોય કોઈ લેવા દેવા નથી. રુઝાનજી, હવે આપને પૂછવા માંગી છે, એક સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે આપ શું મેસેજ આપશો કે સામાજિક મેસેજ શું જાય છે? કારણ કે ઘણા ભણેલા ગણેલા લોકો આવા સાધુ સંતોને માને છે, ભગવાન માને છે, એમની બહુ નજીક જતા રહે છે, અને પછી કોઈ કદાચ અઘટિત ઘટના બને છે ત્યારબાદ ઘણીયા ગાંઠિયા કિસ્સામાં આવી ઉજાગર બાબતો આવતી હોય છે. આપણે જયારે ભણેલા ગણેલા લોકોની વાત કરીએ, ધેટ ડઝન્ટ મીન કે એ લોકો બધું શું કહેવાય અંધશ્રદ્ધા નથી રાખતા. હવે આપણે એમને બે ત્રણ પોઈન્ટમાં ડિવાઈડ કરીએ. સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ એડ યર કે આજે 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 સો કોલ્ડ આ બધા બાબાઓ છે, હા બિલકુલ, જે ગોડમેનો કે પોતાના સેલ્ફને કહેતા, તો જયારે સ્ટાર્ટિંગમાં લોકો ચાલુ કરે છે પોતાની આ બધું, કારણ કે આ લોકો તમે એમને બી જોયું તો હી સ્ટાર્ટેડ ફ્રોમ અ ઝીરો, એટલે એમની પાસે કશું જ હતું નહીં. આસુમલ પાસે કશું નહોતું, ધીરે ધીરે વધતું ગયું. ફર્સ્ટ સ્ટાર્ટ વિથ, સૌથી પહેલા આ લોકો દાદાગીરી કરે, કારણ કે ધેટ્સ ધ ઓન્લી થિંગ, કારણ કે એ લોકો પાસે પૈસા નથી ને પોલિટિકલ પાવર નથી. ધીરે ધીરે દાદાગીરી કરે, એન્ક્રોચમેન્ટ કરે, લોકોની જમીન હડપ કરવા લાગે. હડપ કરે એટલે ધીરે ધીરે લોકો પાસે પૈસા આવવા લાગે. જેમ જેમ પૈસા આવવા લાગે, એમ એમ એ લોકો પછી ધીરે ધીરે પોલિટિશિયનો એ લોકો જે ઇન્વોલ્વ થાય, પોતાનો મસલ પાવર. હવે પોલિટિશિયનોને મસલ પાવરની બહુ જરૂર, એટલે આ લોકો પોલિટિશિયનો એ લોકો જોડે મસલ પાવરના લીધે જોડે રહે. હવે જોડે જોડે એને એને હેલ્પ કરવા માટે પોલિટિશિયનો જેને કે ના, અગર આપણે આસારામની જ વાત કરીએ, 450 એ લોકો પાસે આશ્રમો છે. હવે સાહેબ, હું બી એને 20 કે 30 વર્ષ, હું પોતે 20-30 વર્ષથી બિઝનેસ કરું, મારે તો 4 ઓફિસ થઈ નથી શકી એની પાસે 450 થી. એટલે થાય શું કે આ પોલિટિશિયનો આ લોકોને મસલ પાવર લેવા માટે આ લોકોને તમારી ને મારી, એટલે જે આપણા દેશની જમીન છે, જે બી કોઈ સો કોલ્ડ ટેમ્પલ રૂલ્સ કે જે બી છે, એ નામે આપી દે. એટલે એ મારો નેક્સ્ટ પોઈન્ટ છે કે એનું આખું તમે કઢાવવું જોઈએ કે ભઈ આ કોને આપી, કઈ રીતે આપી. એ સમાજ માટે સારું કરી રહ્યા છે, દેશ માટે સારું કરી રહ્યા છે, એટલે કદાચ રાજકીય પાર્ટીઓ દેશ માટે સારું નહીં. વોટ બેંક નથી. હવે વોટ બેંક બનશે, હવે હજી બિલકુલ રાઈટ, હજી તો મસલ પાવર ચાલી રહ્યો છે, મસલ પાવર થી વોટો ખેંચી રહ્યા છે. હવે જમીનો આપી એટલે આશ્રમ ચાલુ થયા. હવે જેમ જેમ જમીનો આપી, થોડી જમીનો વેચીને પૈસા બી લાયા. હવે એ લોકો શું કરે, આસપાસના જે લોકો હોય, ગામડાના લોકો બિચારા ગરીબ હોય, જેની પાસે યા દૂરના બીજે ટ્રાઇબલ લોકો, એ લોકોને એ લોકોના આશ્રમમાં લાવે. પછી આ બધું જે ભગવાનનું નામ દે, જેમાં પેલું સો કોલ્ડ અંધશ્રદ્ધા બી આવી જાય, અને પછી એમાં આખું એ લોકોનું ધીરે ધીરે પછી બીજા લોકો જોઈએ, જેને કે અંચે જેને કહો, આની પાસે આટલા બધા અનુયાયી છે, એટલે આ તો બહુ મહાન માણસ લાગે છે. હવે આના પછી આગળ શું થાય છે, આના પછી હવે પોલિટિશિયનો એ લોકોના બ્લેક મની આને પાર્ક કરવા આપે, કારણ કે આ તો મસલમેન છે, આ બધું રાખશે સારું. અને ધીરે ધીરે આ લોકોના પછી વોટ બેંક, હવે વોટ બેંક ક્રિએશન ચાલુ થઈ ગયું, કારણ કે લોકો રેવાય. હવે એટલે એકવાર મસલ પાવર થઈ ગયો, પોલિટિકલ પાવર થઈ ગયો, અને મની પાવર થઈ ગયો. આ ત્રણ ચીજ જયારે થઈ જાય, ત્યારે હવે શું થાય છે કે હવે જે હવે આપણે બ્યુરોક્રેસીની વાત, આ પર્ટિક્યુલર આશારામ બાપુના કેસમાં, હી વોઝ પર્ટિક્યુલરલી નોન ફોર હિઝ આયુર્વેદિક કે પેલું શું કે જડીબુટ્ટી ટ્રીટમેન્ટ. અને તમે સ્પેસિફિક જોશો તો હી વોઝ નોન, મોટા આઈએએસ ને આઈપીએસ તો બધા ઘણા બિઝનેસમેન બી જતા હતા. તો વાય ધે યુઝ ટુ ગો, કારણ કે એની પાસે એવી 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 આયુર્વેદિકની મેડિસિન હતી જેનાથી તમારે સેક્સ્યુઅલ પ્લેઝર યા પેલું ડિસફંક્શન, પેલું ફંક્શન ડિસફંક્શન કહેવાય, એ બધું નિપટાઈ જાય. હવે આ શું કરતા હતા, બહુ સિમ્પલ હતું, ઇટ ઇઝ નોટ કે મોટી વાત નથી, કે જે મેડિસિન્સમાં એલોપેથીમાં આ બધી ચીજો બેન્ડ કહેવાય, સ્ટીરોઇડ્સ બેન્ડ કહેવાય, વાયગ્રા બેન્ડ કહેવાય, ટેસ્ટોસ્ટેરોન્સ બેન્ડ કહેવાય, એટલે વધારે આ બધું એમાં નાખે ને કે આ જડીબુટ્ટી છે, જડીબુટ્ટી ખાઓ, એટલે પેલો જડીબુટ્ટી ખાય. રુઝાનજી, આપને એમાં ખોટું લાગે છે કે આ બધી વસ્તુ ખોટી થઈ રહી છે? એટલે સમજેશ કેવા, નહીં નહીં, આપે જે કીધું મસલ્સ પાવર, મની પાવર ની વાત કરી, વોટ બેંક ની વાત કરી, હવે આપણે આયુર્વેદિક પર આવી ગયા, તો આ બધી બાબતો સમાજ માટે ખોટી થઈ રહી છે. ઓબવિયસલી, તો જવાબદાર સમાજ થયો ને? એટલે સમજો, હવે સમાજ જવાબદાર ક્યારે થાય, જ્યારે જ્યારે એને એને શું કહેવાય, જમાતને કશું મળતું હતું નહીં, સમાજને તો પૈસા મળતા હતા, રહેવાનું મળતું હતું, ઇજ્જત મળતી હતી કે બાબા ના અનુયાયી છે, જેમ રામ રહીમના કેસમાં બી આવું જ છે. એટલે તમે જોયું, એટલે સમાજને એને એક જગ્યા મળી રહેવાની, કે આજની તારીખમાં તમે કહો છો એના કોઈ લાખો કરોડો ભક્ત નથી. પહેલો પોઈન્ટ, તમને જે દેખાય છે એ થોડા પેલા શું ગીના ચૂના બતાવે, અને યુ નો આજકાલ તો ફેક ન્યૂઝ નો બહુ જમાનો છે, 5 અને 25 બતાવે એવી સ્ટાઇલ થાય છે. એટલે આઈ વુડ નોટ એટ ઓલ સે કે એના બધા ભક્તો છે યા બધાના અનુયાયી અજીવી છે, નો ધેર નોટ. ને બાકી અત્યારે જે સોશિયલ મીડિયા માં એના કેમ્પેન ચાલે છે, ઓલ પેડ કેમ્પેન છે, તો તમને ને મને બી ખબર છે. એટલે અલ્ટિમેટલી તે જે ને, અને હાજી એક લાસ્ટ પોઈન્ટ કહેવાનો રહી ગયો, જેમ જેમ બાબો બી કહેવાનું તો મને શરમ આવે છે, આસારામ જેમ જેમ મોટો થતો ગયો, એમ એમ પોલિટિશિયન બીજા પોલિટિશિયન જોવા લાગે, ઘરી રહીને તો વોટ બેંક છે, તો સીએમ બોલો, બધા વરિષ્ઠ પોલિટિશિયનો બોલો, સાક્ષાત પ્રણામ કરે. હવે જયારે એને સાક્ષાત આવા પોલિટિશિયન પ્રણામ કરે, એટલે આજે બીજા લોકો એને શું થાય, હા આ તો ગોડમેન છે, કેટલો ઊંચો માણસ છે. એટલે પછી એ રીતે એની પેલા આપણે એક અનફોર્ચ્યુનેટલી આપણે તો ઢોર પ્રજા, એટલે ઢોર ભલે ભણેલા ગણેલા, નહીં તો ગણપતિએ દૂધ પીધું તો બધા પહોંચી ગયા. જો એ અંધશ્રદ્ધાનો વિષય થઈ જાય. જ્યોતિનાથજી, અહીંયા મેં આપણે સવાલ પૂછ્યો, ધર્મની દ્રષ્ટિએ મેસેજ જોઈ જાય, પણ હવે